नमस्कार दर्शक मित्रों, आप निराश हो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित 9 झटपट न्यूज। વાંસદાના ભીનાર ખાતેથી રૂપિયા 15 લાખની બનાવટી નોટો સાથે 5 પકડાયા। પકડાયેલામાંનો એક પોલીસકર્મી કે જેની પાસેથી સરકારી પિસ્તોલની સાથે જીવતા કારતૂસ પણ મળી આવ્યા। વાંસદા પોલીસને બાતમી મળી હતી કે સુરતથી અનાવલ થઈ બે કારમાં કેટલાક ઈસમો 500ના દરની બનાવટી ચલણી નોટો લઈ ભીનાર થઈ વાંસદા તરફ આવી રહ્યા છે। આ બાતમીના આધારે વાંસદાની ટીમે ભીનાર 3 રસ્તા ખાતે નાકાબંધી કરી હતી અને તે દરમિયાન બાતમી મુજબ એક i20 કાર અને એક સ્કોડા રેપિડ કાર બંને આવતા એને अटकावी एनी अंदर तपास करता पहली कार में 500ना दरनी कुल 2994 नंग बनावटी चलनी नोटो के जेनी किंमत थाय छे 14,97,000 तथा बीजा में 500ना दरनी कुल 6 नोटो एम 3,000 के जेनी कुल किंमत थाय छे 15 लाख रुपया मळी आव्या हता। अने आ कार में एक पोलिसकर्मी सहित बीजा 5 ईसमों की धरपकड़ करवामां आवी हती। पोलीसे 15 लाखनी नोटोनी साथे आरोपीओनी पासेथी 36,000ना 7 नंग मोबाइल, रोकड़ 6,000 रुपया तथा 22 लाखनी किंमतनी 2 कार सहित कुल 37,42,000नो माल मुद्दों कब्जे लीधो हतो। साथे पकड़ायेलामांनो एक पोलीसकर्मी के जेनी पासे सरकारी पिस्तोल, मेगजीन तथा 10 नंग जीवता कारतूस पण लेवाया हता कब्जे। पोलीसे बन्ने कारोमां सवार आरोपीओनी जो तपासणी करी हती तो एनी अंदर बाबेन खाते रहता 40 वर्षीय जैनिस जगदीश पटेल, बारडोली मांगी फड़िया खाते रहता 29 वर्षीय प्रकाश गुलाब कामले, बारडोलीना 27 वर्षीय श्रवण फूलजी पटेल अने सूरतना पालनपुर जगतनाका खाते उगत रोड पर रहते 38 वर्षीय राहुल रमेश शर्मा तथा ओलपाड़ समरोली गाम खाते रहते अने सूरत पोलिस हेडक्वार्टर्स खाते हेड कॉन्स्टेबल तरीके फरज बजावतो योगेश युवराज सामुद्रीनी अटकायत करी आ तमाम विरुद्ध વાંસદા पोलिस मथक में गुनो दाखिल करी आ अंगेनी वधु तपास नवसारी एसओजीना पीआई PB पटेलिया करी रहा है। पकड़ायेला आरोपी ना आर्थिक फायदाओं माटे बनावट चलनी नोटो पोतानी पासे राखी तेने होटल के पेट्रोल पंप पर ग्राहकों पासे वटावी सगे भगे करता हता। ते दरमियान जो कोई रगजके तकरार थाय तो आरोपी साथे रहेल पोलीस हेड कॉन्स्टेबल सरकारी पिस्तोल थी ग्राहक ने डरावी धमकावी तेनी पासे थी बनावटी चलनी नोटो नी सामे असली नोटो पड़ावी लेतो हतो अने आ रीते 15 लाखनी नोटो नी सामे 5 लाख असली चलनी नोटो मेळवता हता। વાંસદા પોલીસ દ્વારા પકડાયેલા આરોપી પૈકી જેનિસ પટેલ વિરુદ્ધ સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં ગત 2016માં વર્ષ IPC કલમ 188 મુજબનો ગુનો, રાહુલ ઉમેશનમાં વિરુદ્ધ સુરત રાજણ પોલીસમાં ગત 2020માં IPC કલમ 283 મુજબ, યોગેશ યુવરાજ સામુદ્રે વિરુદ્ધ સુરત મેદરપુરા પોલીસ મથકમાં IPC કલમ 506, 419, 420, 406, 384, 385, 342, 323, 170, 120B તથા 114 મુજબ ગુનો નોંધાયેલ છે। મૂળ કહેવાનો ભાવ અર્થ કે આ બધા રીડા ગુનેગારો છે અને આગળ પણ કોઈક ને કોઈક રીતે ક્રાઇમની અંદર સંડોવાયેલા છે અને હવે તો પોલીસને પણ સાથે રાખી અને મોડસ ઓપરેન્ડીથી આ લોકો નકલી નોટોને અસલીમાં ફેરવવાનું કાવતરું કરતા હતા। આ સમગ્ર અહેવાલ અંગે નવસારી જિલ્લાના પોલીસ વડા સુશીલ અગ્રવાલ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। ગઈ તારીખ 29/9/2023 રોજ વાંસદા પોલીસ સ્ટેશનની લોકલ પોલીસે એક બાતમી મળી, જે બાતમી આધારે એમને જાણ પડી હતી કે એક ગાડીની અંદર ભારતીય બનાવટી નકલી નોટ વાંસદા તરફ આવી રહ્યા છે। તે બાતમી આધારે એક નાકાબંધી કરવામાં આવી અને તે નાકાબંધીની દરમિયાન 5 ઇસમોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। એ ઇસમોની અંગઝડતીમાંથી 15 લાખ જેવા ભારતીય બનાવટી નકલી નોટ મળ્યા છે। આ ઇસમોની અંદર એક જૈનેશ જગદીશભાઈ પટેલ રહેવાસી બારડોલી, પ્રકાશ ગુલાબભાઈ કમલા રહેવાસી બારડોલી, શ્રવણકુમાર ફુલજીભાઈ પટેલ બારડોલી, રાહુલ કુમાર રમેશચંદ્ર શર્મા રહેવાસી સુરત અને આખરી આરોપી યોગેશભાઈ યુવરાજભાઈ સમુદ્ર સુરતનો રહેવાસી છે। આ આખરી આરોપી પોતે પોલીસની અંદર સુરત સિટીની અંદર નોકરી કરતો હતો તેવી રીતેની હકીકત જાણવા મળી છે અને એ ગાડીની અંદરથી એમના દ્વારા ધારણ કરવામાં આવેલ સર્વિસ વેપન પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલો છે। આ બધા આરોપીઓનો પૂર્વ ઇતિહાસ જોતા એ એક આરોપી જૈનેશભાઈ ખિલાફ 188 IPC નો ગુનો નોંધાવવામાં આવેલો છે। રાહુલ કુમાર રમેશચંદ્ર શર્મા ખિલાફ એક પૂર્વ એક્સટોર્શનનો ગુનો છે અને યોગેશભાઈ યુવરાજભાઈ સમુદ્ર ખિલાફ પણ સુરત સિટીની અંદર પહેલા 2018ની અંદર એક ચીટિંગ અને એક્સટોર્શનનો કેસ દાખલ કરવામાં આવેલો છે।
तो आ प्रमाणे पोलिस ने साथे राखी सूरतना नबीराओ नकली नोटोनो व्यापार करता हता, बाडोलीना नबीराओने साथे राखी अने हवे आपणे पण जोवू ए रह्यु के आपणी पासे आवती नोट जे खरी ए साची छे के खोटी। तो आज प्रमाणे आवा अवનવા સમાચારો માટે નિહાળ તરહ નો સરલેવ અને ઝટપટ ન્યૂઝ। તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557।